નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જામે દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 અને એમાં જે આપણે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ એમાં આજે આપણે સ્વાપથીમાં તમારે જે પેજ નંબર જે 22 છે એમાં આજે આપણે જોવાનું છે. એમાં આપણે જે મેઇન પ્રશ્ન નંબર 7 જોઈ રહ્યા હતા કે જેમાં આપણે રૂપાંતર કરવાનું હદ કે છે, આ એકમો હોય એને આપણે રૂપાંતર કરવાના હતા એટલે ફેરવવાના હતા. તો આજે પ્રીમાં આપણે જે પ્રશ્ન 3 છે એ જોવાનું છે. મીટર અને સેન્ટીમીટર, મીટર અને સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર એમાં આપણને 12 ઇંચ રકમ આપેલી છે. એમાં આપણે જોવાનું છે કે જ્યાં ખાલી જગ્યા છે એ આપણે ખાલી જગ્યાને પૂરી કરીને આ જે કોષ્ટક છે એને આપણે ત્યાં પૂર્ણ કરવાનું છે. તો એના માટે આપણે આ જે એકમ છે એકમનો ઉપયોગ કરવાનો છે. અહીંયા માત્ર તમને દેખાય છે કે મીટર અને સેન્ટીમીટરમાં ફેરવવાના છે અથવા તો સેન્ટીમીટરમાંથી મીટરમાં, અને બીજું છે કે એ મીટરમાંથી કિલોમીટરમાં અને કિલોમીટરમાંથી મીટરમાં. તો આપણે આ બે જે એકમો વચ્ચેનો સંબંધ છે એનો ઉપયોગ કરીને કરવું પડશે. આપણે આગળ લખવા શીખી ગયા હતા, બસ એના જેવું જ અહીંયા કરવાનું છે, બીજું નવું નથી. તેનું છે આપણે જોઈએ કે અહીંયા જે મીટર છે એમાં આપણે ફેરવવાના છે, એમાં ખાલી જગ્યા છે. સેમીમાં આપેલા છે 100, તો 100 એ સેન્ટીમીટરમાં છે, એને આપણે મીટરમાં ફેરવવા હોય તો 100 સેન્ટીમીટર એટલે મીટર કેટલા? તો કે જોવાનું છે આપણે 100 સેન્ટીમીટર એટલે મીટર કેટલા? તો કે 1 મીટર. આપણે શૂન્યને કાઢી નાખવાના છે, બે શૂન્યને કાઢી નાખવાના છે. ત્યારબાદ છે મીટરમાં બીજું છે, મીટરમાં 3 આપેલા છે કે 3 મીટર છે, એટલે 3 મીટર એટલે સેન્ટીમીટર કેટલા? તો કે અહીંયા 1 મીટર બરાબર 100 સેમી, તો 3 મીટર બરાબર 300 સેન્ટીમીટર થશે, બરાબર. ત્યાર પછી ત્રીજું છે કે સેન્ટીમીટરમાં આપેલા છે 500, મીટરમાં ખાલી જગ્યા છે, કે એ 500 સેન્ટીમીટર એ મીટર કેટલા? તો 100 સેન્ટીમીટર એ 1 મીટર, તો 500 સેન્ટીમીટર એ 5 મીટર થશે, બે શૂન્યને કાઢી નાખવાના છે, કેમ કે 100 માં બે ઝીરો હોય, બરાબર. ત્યાર પછી છે ચોથું, એમાં મીટરમાં આપેલા છે 50 અને સેન્ટીમીટરમાં આપેલું છે ખાલી જગ્યા, એટલે કે જે 50 છે એ મીટર છે, એ 50 મીટર એટલે સેન્ટીમીટર કેટલા? તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 50 મીટર એ બરાબર 5000 મીટર થશે. અહીંયા જે 50 છે એની પાછળ આપણે બે શૂન્ય લગાડીએ તો શું બને છે? 5000. ત્યાર પછી છે એ 5મું, એમાં તો મીટર સેન્ટીમીટર આનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો પેલું મીટરમાં ખાલી જગ્યા છે, સેન્ટીમીટરમાં છે 480, તો 480 સેન્ટીમીટર એટલે મીટર કેટલા? હવે આવી જે રકમ હોય ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જેવા પોઈન્ટમાં આવે, જો સીધું કોઈ પણ 600 500 200 300 હોય તો આપણને ઈઝી પડે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે પૂરેપૂરું 400 પણ નથી અને પૂરેપૂરું 500 પણ નથી, 400 અને 500 ની વચ્ચેનું છે, એટલે કે આ સંખ્યા પોઈન્ટમાં આવશે. તો આપણે આવી સંખ્યાના બે ટુકડા પાડી દેવાના, કે 480 નાખી 400 ને અલગ અને 80 ને અલગ કરી, બરાબર. તો 400 સેન્ટીમીટર એટલે ત્યાં કેટલા થશે? 4 મીટર થશે, 100 સેન્ટીમીટર એટલે 1 મીટર, તો 400 સેન્ટીમીટર એટલે 4, કે અહીંયા જે પૂરેપૂરા છે એ 4 મીટર છે, પણ એની માથે 80 સેન્ટીમીટર છે. હવે 80 એટલે આપણે જાણીએ છીએ કે કોઈ 8 કરવાના છે, શું કામ? કે અહીંયા જો પૂરેપૂરું 1 મીટર થવા માટે 100 સેન્ટીમીટર જોઈએ, તો અહીંયા પૂરેપૂરા 100 સેન્ટીમીટર નથી, માત્ર 80 છે, તો 80 એટલે 4.8. ત્યાર પછી સંખ્યા છે છઠ્ઠું, કે 5.2 ત્યાં મીટર છે એને આપણે સેન્ટીમીટરમાં કેટલા થાય? તો અહીંયા પણ 0.5 એટલે એ 5 મીટર પૂરેપૂરા છે, તો એ 5 મીટર એટલે સેન્ટીમીટર કેટલા? 1 મીટર એટલે 100, તો 5 મીટર એટલે 500 થશે. હવે 0.2 નો મતલબ શું? તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર હોય છે, પણ અહીંયા જે છે એ પૂરેપૂરું 5 મીટર પણ નથી અને પૂરેપૂરું 6 પણ નથી, તો 5 અને 6 ની વચ્ચેનું છે. તો અહીંયા જેમ આપણે 80 હતા તો 0.8 કર્યા હતા, અહીંયા 0.2 છે તો આપણે શું કરીશું? 20 કહીશું, બરાબર. તો કુલ થશે કેટલા? 500 ને 20 સેન્ટીમીટર થશે, બરાબર. ત્યાર પછી સાતમું છે 740, એમાં આપણે બે ટુકડા કરીએ કે 740, તો 700 સેન્ટીમીટર એટલે 7 મીટર થશે, 7 પોઈન્ટ અને પોઈન્ટ પછી 40 છે એટલે 0.4, 7.4 મીટર. પછી છે 8.1, એમાં 0.8 એટલે કે 800 સેન્ટીમીટર પૂરેપૂરા છે, એટલે કે 8 મીટર પૂરેપૂરું. હવે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 8 મીટર બરાબર 800 થશે,
અત્યારના તો આપણે આ શું જોવાના પોઈન્ટ પછી શું છે એક એક એટલે આપણે શું સમજવાનું છે અહીંયા 10 કેમ કે અહીંયા જે છે એ પૂરેપૂરું 8 સેન્ટીમીટર પણ નથી અને પૂરેપૂરું 9 પણ નથી પણ બંનેની ક્યાં કે વચ્ચેની છે અહીંયા આપણે 4 એટલે 40 તો અહીંયા 1 એટલે 10 તો થશે 8 અને 10 સેન્ટીમીટર ત્યાર પછી 9 નું છે અહીંયા એકમ ફરી જાય છે તમે જોઈ શકો છો કે અહીંયા છે મીટર અને કિલોમીટર હવે આપણે મીટર ને કિલોમીટર માં ફેરવવાના છે અથવા તો કિલોમીટર ને મીટર માં ફેરવવાના છે તો અહીંયા આપણે જે મીટર છે એમાં 1000 મીટર છે તો 1000 મીટર એટલે કિલોમીટર કેટલા હવે આપણે એના માટે આનો ઉપયોગ કરવાનો છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે તો 1000 મીટર એટલે કિલોમીટર કેટલા 1 તો અહીંયા આપણે 1 લગાડીશું હવે આપણે અહીંયા જે 3 0 હોય એ 3 0 ને કાઢી નાખવાના છે કેમ કે 1000 માં 3 0 હોય તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર ત્યાર પછીનું છે 1.8 કિલોમીટર હવે 1.8 કિલોમીટર એટલે મીટર કેટલા તો અહીંયા 1 કિલોમીટર પૂરેપૂરું છે તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થશે બરાબર 1000 હવે 0.8 એટલે આપણે શું સમજવાના છે અહીંયા આપણે હજારમાં કેટલા ઝીરો હોય છે 3 ઝીરો હોય છે એટલે અહીંયા આપણે જ્યારે કોઈ પણ સંખ્યા પોઈન્ટમાં હોય તો પોઈન્ટ પછી આપણે 8 3 અંક હોવા જરૂરી છે એટલે કે અહીંયા આપણે પોઈન્ટ 8 છે તો આપણે 80 નથી કહેવાના કે 80 માં કેટલા હોય 2 હોય છે આપણે શું કહેવાના છે 800 1 2 ને 3 અંક થઈ ગયા તો જ્યારે સેન્ટીમીટરની વાત હોય ત્યારે આપણે હંમેશા પોઈન્ટ પછી 2 અંકવાળી સંખ્યા હોવી જોઈએ શું કામ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર હોય છે અને 100 સેન્ટીમીટરના કેટલા ઝીરો હોય છે 2 ઝીરો તો પોઈન્ટ પછી અહીંયા આપણે 1 હોય તો 10 2 હોય તો 20 7 હોય તો 70 8 હોય તો 80 એ રીતે પણ જ્યારે કિલોમીટરની વાત આવે તો એમાં 1000 માં 3 ઝીરો હોય છે પોઈન્ટ પછી 3 એટલે 1 હોય તો 100 3 હોય તો 300 5 હોય તો 500 8 હોય તો 800 9 હોય તો 900 તો અહીંયા પોઈન્ટ પછી 8 છે એટલે 800 1000 પ્લસ 800 બરાબર કેટલા થશે 1800 ત્યાર પછી 11 છે 3000 ને અહીંયા છે 3000 ને 500 બરાબર છે જે 3500 મીટર છે કિલોમીટરમાં કેટલા તો કે અહીંયા 3000 ને 500 આ જે છે એ પૂરેપૂરું 3000 પણ નથી પૂરેપૂરું 4000 પણ નથી પણ બે ની વચ્ચે નું છે તો આપણે એના બે ભાગ પાડી દઈએ 3000 અને 500 તો અહીંયા પૂરેપૂરા 3000 તો જે 3000 મીટર એટલે કિલોમીટર કેટલા તો 1000 મીટર એટલે 1 કિલોમીટર તો 3000 એટલે 3 કિલોમીટર થશે 3 ને પોઈન્ટ ભરે છે ભાઈ તો 500 500 એ કેવું છે કે પૂરેપૂરું 1 મીટર બનતું 1 કિલોમીટર બનતું નથી કેમ કે 1 કિલોમીટર બનવા માટે 1000 મીટરની જરૂર છે પણ અહીંયા 1000 નથી એટલે આપણે જે 500 છે એનો આપણે પોઈન્ટ પછીની સંખ્યા મૂકવી પડશે તો અહીંયા જેમ 500 છે તો આપણે શું મૂકવા પડશે 5 અહીંયા પોઈન્ટ 8 હતા તો 800 મીટર હતા અહીંયા 500 છે તો પોઈન્ટ 5 ત્યાર પછી 12 છે 4.3 કિલોમીટર એટલે કે 4 કિલોમીટર પૂરેપૂરા છે તો 4 કિલોમીટર ને આપણે મીટર માં ફેરવીએ પહેલા તો કેટલા તો કે 1 કિલોમીટર બરાબર 1000 તો 4 કિલોમીટર બરાબર 4000 થશે બરાબર હવે અહીંયા પોઈન્ટ 3 છે તો પોઈન્ટ 3 એટલે શું સમજવાનું છે 300 અહીંયા જેમ આપણે પોઈન્ટ 8 હતા તો 800 સંખ્યા હતા અહીંયા પોઈન્ટ 5 હતા તો 500 હતા અહીંયા 3 હતા તો પોઈન્ટ 300 એટલે બે પડી ને શું સેન્ટીમીટર થશે કેટલા 4000 ને 300 મીટર બરાબર તો આ રીતે છે મોટરવાળી સંખ્યા હોય એમાં આ રીતે ધ્યાન રાખવાનું છે જો મીટર અને સેન્ટીમીટરમાં ફેરવવાના હોય તો પોઈન્ટ પછી જે છે બે અંક હોવા જોઈએ એટલે કે જો એ ત્યાં એ પોઈન્ટ પછી 2 હોય તો 20 પોઈન્ટ પછી 4 હોય તો 40 પોઈન્ટ પછી 5 હોય તો 50 પણ જ્યારે કિલોમીટરની વાત આવે કિલોમીટર અને મીટરની વાત આવે તો કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવાના હોય અને પોઈન્ટ પછી 8 હોય તો 800 કેમ કે 1000માં 3 ઝીરો હોય છે તો ત્યાં પોઈન્ટ પછી 3 અંકવાળી સંખ્યા લેવાની છે એટલે કે પોઈન્ટ 8 હોય તો 800 સમજવાના કોઈ 4 હોય તો 400 સમજવાના કોઈ 9 હોય તો 900 એટલે આ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે આ તમારે તમારી સવબુકમાં ઉતારી લેવાનું છે અને પ્લસ તમારી બુકમાં પણ આનું મલ્ટી રિવિઝન કરવાનું છે હવે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ